સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હરિપ્રબોધન સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હરિપ્રબોધન સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીના જીવન ચરિત્રની પરવાનગી પ્રબોધન સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. આ સભા અને સત્સંગમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. તેઓની સાથે ડાયમંડ એસોસિએશનના ચેરમેન આત્મીય ભક્તો એ ભક્તિ અદા કરેલી છે એ ભક્તિને તાળીઓથી વધાવતા રહીએ. ગરીબ હતા, જમતા જમતા વિચાર કરતા હતા, બંને પરિવાર આપણે મારી ભાગ્ય ખુલ્યા નથી, કે ગઢડાની ધરતી પર દાદા ખર્ચના દરબારમાં જે ભગવાન બિરાજે છે એ આપણે ઘેર જોવા આવે શું વિચાર કરતા. ગઢડાના દાદા ખર્ચના દરબારમાં જે ભગવાન બિરાજે છે હજુ આપણા પુણ્ય જાગૃત થયા નથી કે આપણે આટલું ચાલુ જમવા આવે, બંને વિચાર કરતા હતા. એવા મારો સંકલ્પ પકડી ભગવાન જાય છે, જેને દરવાજો પકડાવે કોણ અંદરથી અવાજ ભગવાનને બહારથી દેવીને બહારથી કહ્યું સ્વામિનારાયણ. શું કહ્યું? સ્વામિનારાયણ નામ સાંભળ્યું એટલે બંને જેને સંભાળતા હતા એ વ્યક્તિ હાજર થઈ જાય, એટલો હૈયર વિશે આનંદ આવે. બંને જમતા જમતા થાળી મૂકીને ભાગ્યા ડેલી ખોલવા. ડેલી ખોલી ભગવાન ડેલીમાં પ્રવેશ્યા, પછી માજી ભૂખ લાગી છે. શું કહ્યું? માજી મને ભૂખ લાગી છે. તો પ્રભુ દેહો થોડી માટે સીધો કાંઈક બનાવી દો ના કે તમે જે ચમો છો એ જ ખાવું છું, તમે જે જમવું છો એ જ મારે જમવું છે. ભગવાન તો એની સાથે એક જ થાળીમાં હાથે બેસી ગયા. એ રોટલો મરચું જમતા હતા. શું જમતા હતા? એની હાથે મરચું રોટલા જમવા બેસી ગયા. વાતો કરતા જઈને જમતા જાય, 20 મિનિટ જમવામાં ક્યાં બે ખબર ના પડી. પછી મહારાજે કહ્યું તો હું પાછા ગઢડા આવું છું, એટલે પેલા બંનેને કહ્યું કે હવે હું જો મારા પુણ્ય સાથે પહોંચી ગયા છે, મારે રાહ જોતા છે. એટલે પછી ભગવાન ત્યાંથી વિદાય લઈને ઊભા થાય છે. એટલે માજીએ કહ્યું કે પ્રભુ આ તો તમે રોટલો નીચો ખાવા આવ્યા કે એક દિવસ અમારા ઘરની છાશું પીવા હો કે અને માખણ જમાડવા હતા ને કે આ તો કોરો રોટલો ખોલાય માખણ રોટલો ખોવાનો. પ્રભુ હસતા હસતા એને રાજી કરીને નીકળ્યા. ગઢડા પહોંચે છે, પ્રભુને આવતા મોડું થયું એટલે મુક્તાનો સાંભળ બુદ્ધિ સારી. પ્રભુને પૂછ્યું પ્રભુ ક્યાં દર્શન આપીને આવ્યા? કારણ કે ભગત સંભાળતા હતા એટલે દર્શન કરવા ગયા હતા. કે મહારાજ એને કેવા પુણ્ય કે વગર આમંત્રણ આપ સામેથી ગયા. પ્રશ્ન એના એવા કેવા પુણ્ય કે વગર આમંત્રણ તો અમેથી બધાએ લાગ્યું. ત્યારે ભગવાન સ્વામી કે રહસ્યની વાત કરે કે બંને હસબન્ડ વાઈફ 100 જન્મથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. વિજય પુરુષ
જોઈ શકતા ના જોઈ શકતા. સૌ જન્મથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે એના પુણ્ય જાગૃત કરવા બધા એનું પુણ્ય જાગૃત કરવા.